હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટા કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ. ભાવનગરમાં બે ટાઈપના ભૂંગળા બટેટા મળે છે, તો એક છે એ લસણ વગરના અને તેલ વગરના હોય છે, અને બીજા હોય એ લસણ વાળા અને તેલ વાળા હોય છે. તો આજે હું તમને લસણિયા ભૂંગળા બટેટા કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ. ખાવામાં આ બહુ જ સ્વાદિષ્ટ છે, તો તમને જો ચાટ બધી બહુ ભાવતી હોય તો તમે ક્યારેક આ રીતે ભૂંગળા બટેટા બી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ભૂંગળા બટેટા બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 નાની બટેટી લઈ એને મેં કુકરમાં મીઠું નાખીને બાફી લીધી છે અને એની છાલ ઉતારી લીધી છે. અને આપણે એક લસણની ચટણી બનાવશું, તો એના માટે 7 થી 8 લસણની કળીઓ અને 1 ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું લીધું છે, એની હું પીસી લઈશ. તો પેસ્ટ બનાવી લેશું પીસીને, તો એ 1 ટેબલ સ્પૂનથી થોડી ઉપર બની છે. આપણે એને એક બાઉલમાં લઈ લેશું, સાથે સાથે 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખી દેશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે, તો 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું મેં નાખ્યું છે, અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખી દેશું. અને હવે આપણે એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી પેસ્ટને સારી રીતે ઓગાળી લેશું. તો આ રીતે કરવાથી આપણી જે પેસ્ટ છે એ જ્યારે આપણે એને તેલમાં થોડું સાતળશું તો એ બળી ન જાય, એટલે પાણી નાખીને થોડી ઓગાળી લેવાની. અને જે મેં મરચું વાપર્યું છે એ એકદમ મોળું છે, 1 ટેબલ સ્પૂન જેટલું મેં નાખ્યું છે. હવે હું એમાં 1 ટેબલ સ્પૂન વધારે કાશ્મીરી લાલ મરચું હું નાખી દઈશ, તો એનાથી જે બટેટી છે એનો કલર બહુ જ સારો આવશે. અને જો તમારે એકદમ તીખા બનાવવા હોય તો તમારે અત્યારે 1 ટેબલ સ્પૂન તીખું લાલ મરચું નાખી દેવાનું, અને જેટલું પાણી જરૂર પડે એ રીતે આ પેસ્ટ બનાવી ઓગાળી લેવાનું સારી રીતે. તો પેસ્ટ બની ગઈ છે. હવે આપણે એક કડાઈમાં 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર તેલ નાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી દેશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હું હિંગ નાખી દઈશ અને એમાં આપણે બનાવેલી પેસ્ટ નાખી દેશું. અને સ્લો આંચ ઉપર આપણે પેસ્ટને સારી રીતે સાતળવાની છે. તો આ રીતે મિક્સ કરી દેવાનું તરત જ, નહીં તો પેસ્ટ છે એ બળી જાય. અને સેમ જ જે બાઉલમાં આપણે પેસ્ટ બનાવી છે એમાં હું થોડું પાણી નાખી દઈશ અને એ આપણે પેસ્ટમાં નાખી દઈશું. તો થોડી પેસ્ટ સતળાઈ જાય પછી નાખવાનું, અને આપણે સારી રીતે પેસ્ટને હવે થવા દેશું. તો તેલ ઉપર છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પેસ્ટને થવા દેવાની છે. તો આ પેસ્ટ છે 1 થી 2 મિનિટમાં જ થઈ જશે અને તેલ છૂટું પડી જશે. તો હવે તેલ છે એ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો મેં કાશ્મીરી મરચું જ યુઝ કર્યું છે. જો તમારે તીખા બનાવવા હોય તો તીખું મરચું અને કાશ્મીરી મરચું બે ભેગું કરી અને તમારે લેવાનું. મેં થોડું મીઠું નાખી દીધું જે પ્રમાણમાં પાણી એડ કર્યું. હવે આપણે બાફેલા બટેટા નાખી દઈશું. અને મિક્સ કરી દેશું. તો સારી રીતે બટેટાને આપણે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે થઈ ગયા છે. આપણે 1 મિનિટ માટે સ્લો આંચ ઉપર થવા દેશું. તો તમે લીલા બટેટા બી બનાવી શકો છો અને તેલ અને લસણ વગરના બી બનાવી શકો છો. તમે કોઈ બી ટાઈપના બનાવો ભૂંગળા બટેટા, એ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શિયાળામાં ભૂંગળા બટેટા ખાવાના બહુ જ મજા આવે છે. અને હવે 1 મિનિટ થઈ ગઈ છે, હું ગેસની આંચ બંધ કરી દઈશ અને આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને થોડા લીંબુના ટીપા. તો બહુ જ 1/4 જેટલું લીંબુ લેવાનું કાપીને, અને પછી એના તમારે ટીપા નીચોવી દેવાના, બહુ વધારે નહીં એડ કરવાનું. તો તીખું અને ખટાશ આવશે એટલે આ બહુ જ સ્વાદિષ્ટ લાગશે. તો હવે હું બટેટાને એક બાઉલમાં કાઢી લઈશ અને હવે આપણે ભૂંગળા તળી લેશું. તો મેં તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે મેં પીળા ભૂંગળા લીધા છે. તમારી પાસે જે પણ ટાઈપના હોય પણ મોટા હોય એવા લઈ તમારે એને
તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ભૂંગળા નાખી દેવાના અને ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરી દેવાની અને પછી આપણે તળાઈ જાય એટલે તેલની તારી અને કિચન પેપર પર કાઢી લેવાના. તો તમારે ઘરે જ તળવાના. તેલ ઘરનું આપણે સારું યુઝ કરીએ, બહાર તેલ બહુ સારું ન હોય. તમને જો ફાવે તો તમે એને મીઠામાં શેકીને બી ખાઈ શકો છો, તો એ થોડા હેલ્ધી બનશે. અને હવે આપણે ભૂંગળા બટેટાને સર્વ કરશું, તો એના માટે હું બે બટેટા લઈ લઈશ. એને આપણે આ રીતે ચાર ભાગમાં કાપી લેશું, અને જો તમારે નાના પીસીસ કરવા હોય તો વધારે બે આ રીતે કટ મૂકી દેવાના. તો આ એક એક બાઈટ સાથે તમે ખાઈ શકો. એના પર હું એક લાલ મેં ચટણી બનાવી છે, તો એમાં મેં એક બટેટું મેશ કરી લીધું છે. એમાં મીઠું મેં એડ કર્યું અને લાલ મરચું એક ટીસ્પૂન જેટલું મેં નાખી અને મિક્સ કરી આ ગ્રેવી બનાવી લીધી છે. તો આ તમારે કેટલા તીખા જોવે એ પ્રમાણે તમારે ઉપરથી નાખવાની, કારણ કે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો આ બહુ તીખા નથી થયા. એટલે આ ચટણી તમારે જેને જેટલા તીખા જોતા હોય એ રીતે બનાવી અને નાખવાનું. ઉપરથી એક ટીસ્પૂન જેટલી હું આંબલી અને ગોળની ચટણી નાખી દઈશ, તો જેને મોળા ખાવા હોય એને તમે એકલી આવી ગોળ અને આંબલીની ચટણી નાખી દેવાની. અને લીલા ધાણાથી હું થોડું ગાર્નિશ કરી દઈશ. તમારે ઉપરથી ડુંગળી ઝીણી ઝીણી કાપીને નાખવી હોય તો તમે એ બી નાખી શકો છો. અને સાઈડમાં તમે શિંગદાણા સાથે અને ભૂંગળા સાથે સર્વ કરો. ભૂંગળા સાથે તમારે આ રીતે ખાવાના. તો આ ભૂંગળા બટેટા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો તમે ભાવનગરના ફેમસ લસણિયા ભૂંગળા બટેટાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.